તારી સાથે મારા સંવાદદાતા કિંજલ આપણી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, સ્પષ્ટ બહુમતી 156 બેઠકો જ્યારે નક્કી થઈ ત્યારથી જે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે હવે મંત્રીમંડળમાં કોણ, શું જૂના ચહેરાઓને સ્થાન મળશે, નવા આવશે, નવી કેબિનેટના કેટલા રહેશે, આ તમામની ચર્ચાઓ વચ્ચે કયા નામો અત્યારે ચર્ચામાં છે? જી બિલકુલ, આ વખતે જે પણ કેબિનેટ રહેશે તેની અંદર જે પહેલી વખતે જે ધારાસભ્ય બન્યા છે તેમની પણ સમાવેશ કરવામાં આવશે, જેની સાથે સિનિયર મંત્રીઓ છે જે 5-5, 6-6 ટર્મ લડી ચૂક્યા છે તેમની પણ સમાવેશ છે એ આ કેબિનેટમાં આ મંત્રીમંડળની અંદર થવાનું છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ત્રણ પ્રકારના અલગ અલગ કેટેગરીમાં નામોની ચર્ચા થઈ રહી છે. પહેલી જે કેટેગરી છે તે સિનિયર નેતાઓ, એટલે કે જે લોકો ઓલરેડી મંત્રી બની ચૂક્યા છે, સરકારના ધારાસભ્ય 2 કે 3 ટર્મ રહી ચૂક્યા છે, તેની સાથે જ નવા ચહેરાઓ કે જે પહેલી વખતે ચૂંટણી લડી રહ્યા છે અને મહિલા ચહેરાઓ. જો સિનિયર નેતાઓની જો વાત કરવામાં આવે તો સિનિયર નેતાઓમાં હર્ષ સંઘવીનું નામ સ્વાભાવિક રીતે વર્તમાન મંત્રીમંડળમાં પણ છે અને નવી સરકારના મંત્રીમંડળમાં પણ તેમનું નામ હોવું એ ખૂબ સ્વાભાવિક છે, કેમ કે એ ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. તેની સાથે ગણપતસિંહ વસાવાની જો વાત કરવામાં આવે તો રૂપાણી સરકારના મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, તેમની સાથે તે વિધાનસભા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને મંત્રીમંડળનો તેમની પાસે પોર્ટફોલિયો હતો. તે સિવાયની વાત કરવામાં આવે તો રમણ વોરા પણ આનંદીબેન પટેલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, ઘણા મહત્વના પોર્ટફોલિયો તેમની પાસે હતા. તો રમણ વોરાની પણ જે સમાવેશ છે તે થઈ શકે છે, તેમના નામની ચર્ચા ચાલી રહી છે. તેની સાથે રાઘવજી પટેલની વાત હોય કે જયેશ રાદડિયાની વાત હોય, કુંવરજી બાવળિયાની વાત હોય, કોળી સમાજની જો વાત કરવામાં આવે તો પુરુષોત્તમ સોલંકી ચહેરો છે, ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી ઋષિકેશ પટેલ, કે જેમની માટે ખુદ અમિત શાહે કીધું હતું કે જો જીતે છે તો સીધા મંત્રી તરીકે તે કેબિનેટની અંદર બેસે, તો ઋષિકેશ પટેલની પણ વાત હોઈ શકે. જે દરબાર સમાજની કે ક્ષત્રિય સમાજની જો વાત કરવામાં આવે તો આ વખતે જે રીતે ટિકિટો કપાઈ હતી ત્યારબાદ કિરીટસિંહ રાણાને ફરીથી મંત્રીમંડળમાં રિપીટ કરાય તેવી શક્યતાઓ પણ છે. કનુભાઈ દેસાઈ કે જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા તેમને સિનિયોરિટી પ્રમાણે રિપીટ કરી શકાય છે, કેમ કે જે ફાઇનાન્સ પોર્ટફોલિયો છે તે પણ આપી શકાય તેવી શક્યતાઓ છે. જગદીશ પંચાલ અમદાવાદમાંથી કે જે સહકારી વિભાગ તેમજ જે ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે તેમને રિપીટ કરી શકાય છે. જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી સિનિયર નેતા, તેમને રિપીટ કરી શકાય છે. શંકર ચૌધરી આ વખતે ચૂંટણી ફરી એકવાર લડ્યા છે, જીત્યા છે, તેમને પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકાય છે. જો હવે નવા ચહેરાઓની વાત કરવામાં આવે તો અમરેલીમાં આ વખતે ભાજપને ક્લીન સ્વીપ કરવામાં સફળતા મળી છે ત્યારે અમરેલીમાંથી કૌશિક વેકરિયાનો સમાવેશ છે તે થઈ શકે છે. તે જ રીતે વાત કરવામાં આવે તો અમરેલીમાંથી સાવરકુંડલામાંથી મહેશ કસવાલા છે, તેમના પણ નામની ચર્ચાઓ ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરની જો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જો આપવું હોય તો અલ્પેશ ઠાકોરનો પણ મંત્રીમંડળમાં સમાવેશ છે તે થઈ શકે છે. બગા બારડ કે જે ચૂંટણીના પહેલા જ ભાજપમાં જોડાયા હતા તેમનો પણ આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. ઉદય કાનગડ રાજકોટમાંથી ચૂંટણી લડ્યા છે, ઓબીસી સમાજનો ચહેરો છે, ઉદય કાનગડનો પણ સમાવેશ થઈ શકે છે. શંભુ પ્રસાદ ટુંડિયા સાંસદ હતા, ત્યારબાદ આ વખતે ચૂંટણી લડ્યા છે ત્યારે ઓબીસી ચહેરા તરીકે શંભુ પ્રસાદ ટુંડિયાનો પણ સમાવેશ થઈ શકે છે. કેતન ઇનામદાર બરોડાની અંદર જે રીતે વિવાદો ચાલ્યા, પરંતુ કેતન ઇનામદાર એ યુવા ચહેરા તરીકે મંત્રીમંડળમાં આવી શકે છે. એની સાથે જ આ વખતે જે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલા ચહેરાઓને પણ ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. 13 થી વધુ મહિલાઓ ભાજપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે 3 થી 4 જે નામ છે તેની સતત ચર્ચા ચાલી રહી છે. તેની અંદર જે સરકારના ભૂતકાળની સરકારમાં જે બે મંત્રીઓ રહી ચૂક્યા છે, મનીષાબેન વકીલ અને નિમિષાબેન સુથાર, તેમના નામની ચર્ચા ચાલી રહી છે. તેની સાથે જ નાંદોદ એટલે કે ટ્રાઇબ વિસ્તાર હતો ત્યાંથી જે ડોક્ટર દર્શના દેશમુખ જીતી ચૂક્યા છે, દર્શના દેશમુખના નામની પણ ચર્ચા ચાલી રહી છે. અને જો સુરતમાંથી પસંદગીનો કળશ જોડવામાં આવે તો સંગીતાબેન પાટીલના નામની પણ ચર્ચા ચાલી રહી છે. એટલે આ રીતે સિનિયર નેતાઓની વાત કરવામાં આવે કે નવા નેતાઓની વાત કરવામાં આવે કે મહિલા નેતાઓની વાત કરવામાં આવે, અત્યારે હાલમાં 40 થી વધારે જે નામો છે તે ચર્ચામાં છે. જો કે અવધિ 24 જેટલા જ નામો છે તેની જાહેરાત કરવામાં આવશે, એટલે કે આ વખતે જે મંત્રીમંડળનું કદ હશે તે નાનું હશે. કેબિનેટ અને રાજ્ય કક્ષાની જો બંનેના મિક્સ કરીએ તો 24 જેટલા જે ખાતાઓ છે તેની ફાળવણી કરવામાં આવશે, એટલે કહી શકાય કે મુખ્યપ્રધાન સહિત 25નું જે મંત્રીમંડળ હશે તે આ વખતે વર્ષ 2022માં અસ્તિત્વમાં આવશે. બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો, કારણ કે એક તરફ સિનિયર નેતાઓ છે તો બીજી તરફ નવા આવેલા નેતાઓને પણ મંત્રીમંડળમાં પ્રાધાન્ય આપવાની વાત છે. હવે જોવાનું રહેશે કે કોના પર પસંદગીનો કળશ ઢોળાય છે. તો આ તમામની ચર્ચાઓની વચ્ચે જાણી લેવું પણ ખૂબ અગત્યનું છે કે 12મી તારીખે શપથવિધિ સમારોહ યોજાશે અને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવાય છે. પ્રચંડ જીત મેળવી છે ભારતીય જનતા પાર્ટીએ અને હેલીપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાવાનો છે. 12 ડિસેમ્બરે બપોરે 2 વાગે આ શપથવિધિ સમારોહ
યોજાશે. હેલીપેડ ગ્રાઉન્ડમાં ખાસ ડોમ બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન અમિત શાહ સહિતના નેતાઓની પણ હાજરી હશે. આ મામલે વધુ જાણકારી મેળવીશું કિંજલ પાસેથી. કિંજલ, જે વિગતો છે તે અનુસાર વડાપ્રધાન ખુદ પહોંચવાના હોવાની જાણકારી છે. અમિત શાહનું નામ સામે આવી રહ્યું છે તો ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ આવી શકે છે એવું ચર્ચાઈ રહ્યું છે. શપથવિધિ માટે ખાસ શું તૈયારીઓ થઈ રહી છે? કારણ કે પ્રચંડ જીત મળી છે તો શપથવિધિનો સવારો પણ એટલો જ ખાસ હશે. જી બિલકુલ વિધિ, પ્રચંડ જીત પણ એ જ રીતે શાનદાર રીતે ઉજવવા માટે ભાજપ તૈયારી કરી રહ્યું છે. આ વખતે ઇલેક્શન કેમ્પેનમાં પહેલી વખતે ભાજપે ગુજરાતમાં પ્રયોગ કર્યો હતો. નેતાઓ તો સામાન્ય રીતે કેન્દ્રીય નેતાઓ દર વખતે ગુજરાતમાં પ્રચાર માટે આવતા હોય છે, પરંતુ આ વખતે તેમણે રેડ કાર્પેટ બોમ્બિંગ કેમ્પેન કરી અને જે તમામ જે કેન્દ્રીય નેતાઓ હતા, અલગ અલગ રાજ્યના મુખ્યપ્રધાન હતા, તેમને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા હતા. ત્યારે જ્યારે શપથવિધિ યોજાવા જઈ રહી છે ત્યારે તમામને સીએમ કાર્યાલયમાંથી આમંત્રણ આપવામાં આવ્યું છે. જો નામોની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, તેમની સાથે પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા આ લોકો ઉપસ્થિત રહેશે કે જે સતત કેમ્પેનિંગમાં પણ હતા અને ગુજરાત સાથે સીધા જોડાયેલા છે. તેની સાથે જે 26 સાંસદો છે ગુજરાતના તે પણ ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે કેન્દ્ર સરકારના જો મંત્રીઓની વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી તે લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે, તે પણ ઉપસ્થિત રહેશે. ભાજપ શાસિત તમામ જે રાજ્યો છે તે રાજ્યોના મુખ્યપ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિની અંદર ઉપસ્થિત રહેશે. તે જ રીતે મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ હાજર રહેવા માટે જે આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે. ગોવાની વાત કરવામાં આવે તો ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતને પણ હાજર શપથવિધિમાં હાજર રહેવા માટેનું આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. તો હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ તે દિવસે હાજર રહી શકે છે. ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે આસામના મુખ્યપ્રધાન હેમેન્દ્ર વિશ્વાસ શર્માને પણ આમંત્રણ અપાયું છે. તો કર્ણાટકના જે મુખ્યપ્રધાન છે બસવરાજ બોમ્બઈ આમને પણ આમંત્રણ અપાયું છે. એટલે કહી શકાય કે જે રીતે ગુજરાતની અંદર ઇલેક્શનના ટાઈમ પર રેડ કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવ્યું હતું, તમામ જે ભાજપના નેતાઓથી માંડી અને જે મંત્રીઓથી માંડીને મુખ્યમંત્રીઓએ પ્રચાર કર્યો છે, તો તમામ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે ત્યારે એક મંચ ઉપર ફરી એકવાર ગુજરાતમાં જોવા મળશે અને જે ભાજપનું શક્તિ પ્રદર્શન છે તે એક વખતે જોવા મળશે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ જાણકારી બદલ. તો શક્તિ પ્રદર્શન પણ જોવા મળી શકે છે તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓથી લઈ